કઈક પ્રસંગો તો એટલા બધા છે આ દેશની ધરતીના, એટલી બધી વાતો છે. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહેતો, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઉં તો સ્વરૂપમાં ભગવાનની નિહાણી થઈ જાય તો એ વધે. પણ સંગીતની સાથે થોડી થોડી હું યાદી કરતો રહીશ. દાદો સોમેશ્વર, દાદો સોમનાથ નજીક છે એટલે મારે થોડી વંદના કરવી છે. એટલે હવારનો પોલ ઉદ્યાચરણના વરડેથી નારણે બરાબર કોર કાઢેલી. અત્યારે અમે ઘણી વાતો ટૂંકમાં કહેતા હોઈએ છીએ, એનું કારણ એક જ છે, સમયની સાથે ઘણી બધી વાતો કર, નહીંતર સો સો મહિના અમારી ચારણોની વાતો ચાલતી, સો મહિના સુધી ડેલીય વાતો ચાલતી, કાયમ ત્રણ ત્રણ કલાક વાર્તા થાય. અટાણે એટલો સમય તમને ન હોય એકચ્યુઅલી, અમને ન હોય. એટલે ઉદ્યાચરણના ઓરડેથી નારાયણે કોર કાઢી અને બરાબર ગોળલીની માથે સવાર થઈને એક રાજપૂત નીકળ્યો. દાદા સોમેશ્વરના દર્શન કરવા માટે જાય છે, દાદા સોમનાથના દર્શન કરવા માટે જાય છે. અને ગોળલી છે ડાબા ડોઢોથી જાય અને એમાં સોમનાથના દર્શન કરવા માટે જાય છે. અને એમાં આજ પણ જે વાવનું નામ રણહી વાવ કહેવાય અથવા પાટણ વાવ, એ વખતે એની બાજુમાંથી નીકળે અને બ્રાહ્મણ અને વાણિયાની દીકરીઓ પાણી ભરવા માટે વાયમાં નળાળી વાય એટલે પગથિયેથી પાણી ભરવા ઉતરેલી. અને એમાં વિધર્મીઓ છે એની આખી એક ફોજ નીકળેલી. અને રૂપ રૂપના આભરણ જેવી દીકરીઓને જોવે એની નજર બગડે. એ એક આખો કાળ હતો, આખો વખત હતો, આખો એક સમય હતો. અને જ્યારે એવો વખત આવ્યો કે બેનું એ દીકરીઓની ઇજ્જત સલામત રહી એમ નહીં, અને તઈ ઘોડલી માથે સવાર થઈને જાતો એ રાજપૂત, એ રણસિંહ નામનો ડોડિયા હાંકનો રાજપૂત નીકળેલો. પણ ધરાશીસો ધરે મરે પણ ખેદ ને મૂકે ભાગે નહીં, સો લરે સુરબદ કદી ચૂકે નિરાધાર કો દેખ દિયે ગાધાર ગાપ બલ ગડગ બચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ પરત્રિયા સંગ ભેટે નહીં ધરત ધ્યાન ગૌ ધૂત કો કવિ સમજ ભેદ પૈંગલ કહે જ્યાય ધર્મ રજપૂત કો જિનકો ખાયો ગન બિગાર તો ના કબુ ઉનકો જિનકો સિર ઉપકાર ગાપ દિયે બદલો ઉનકો દયાવંત દાતાર કરણ સમ્મો કવિયન કો સિર બિના જાહી કો ધર લડે અન ધર એન જબુ કે દૂત કો કવિ સમજ ભેદ પૈંગલ કહે. વાતો બહુ જબરી છે પણ અવાજ આપણો રાડુ આપણને ખબર પડી કે બેન દીકરીની ઇજ્જત સલામત નથી. નામ ઘોડલીને વાળી અને આખો પ્રસંગ તો આગળ જોઈશું આપણે. પણ એ પગથિયા વાળી વાયમાં ઓલા વિધર્મીઓ છે ઉતરે બેનું દીકરીને બરાબર એને પકડવા માટે એ વાયમાં ઉતરવા જાય. અને આ બાજુ તો ઉતરો અને એ પગથિયા વાળી પગા વાળી વાય અને માં ખોડિયાર જગદંબા ખોડિયારનો થાપો. અને આમ જોયું તો ફોજ તો બહુ જાજી છે અને ખબર પડી ગઈ કે આમાં તો સર હોતો માથા હોતો લડુને તો કદાચ વાર લાગી જાય અથવા તો એટલું બધું જણું નહીં આવે. અને હવે સોમનાથ સુધી પહોંચાય એમ નથી, નકર તો માથું કદાચ ન્યા ચડાવી દે. હવે માં ખોડિયારને માથું ન ધરી દઉં તો રણહી ડોડિયો નહીં, હવે બીજું કાંઈ મારે કરવું નથી, હવે ચડાવી દેવું છે માથું. ખૂબ કરતો જેને કહેવાય મંત્રક મારી માથું ચડાવ્યું ચડાવતાની આરે તો લોહીના ફુવારા છૂટાભાઈ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખડકે તો રગત વહતી ખાળ. અને ઉતર્યો ભાઈ હાથમાં જોટાની તરવાર લઈ અને ઘમનશાન બોલાવવા મંડાળો મારો મારો બાટકો. એનું દીકરીની ઇજ્જત તો બચાવી લીધી પણ વિધર્મીઓને ભાગવું ભારી છું. લોચું મીડો હારો નાઘેરની માલિકો ગોધરા બાજુના મજૂર આવ્યો અને ડબલ કાંટો હાથમાં લઈ અને બરાબર હવારમાં 9 વાગે જેને કહેવાય બરાબર નશો કરી અને બે ખાતા હાથમાં લઈને હારો હેરડીનો વાળ હિંગવડા હિરણને કાંઠે હોય અને એને હુડવા માટે જેમ વળગી જાય એવી રીતે જેને કહેવાય વિધર્મીઓની ફોજને મીડો તો વેતરવા દેધી. મારો 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 ભાગો ભાગો મીડું થવાનું અને ફોજ વિખાવા મંડાણી. ફોજ તો ભાગી ગઈ. પ્રસંગ તો મેં થોડું વાંચ્યું છે એ આપને કહું, કારણ કે મારે ટૂંકમાં નાના નાના આ ખાલી આ ટુકડો આટલો છે ને આજુબાજુનો એની જ વાતો હું કરીશ ત્યાં મારો રાઉન્ડ લગભગ થઈ જાય છે. ટૂંકમાં નાની નાની એટલી બધી વાતો પડી છે પણ એ બ્રાહ્મણ અને વાણિયાની દીકરીઓ પણ સતી થઈ ગઈ હતી અને આજ પણ પૂરા પૂરા દાદા તરીકે પૂંજાય છે. રણહી દાદા ભલા માણસ, એ આ દેશની ધરતી છે, એ આ ધરા છે, એવા અનેક અહીંયા પ્રસંગો બન્યા છે એટલા માટે
કારણ કે હું તો વિચાર થાય કે બધું આપણે બગાડી નાખ્યું, આપણે એટલે બધા પૃથ્વીવાસી હોય, બધા પછી બધા દેશ આપણો હોય કે બીજો હોય, પ્રકૃતિને કેટલી બગાડી નાખી, ક્યાંકથી ચીટના વાવાઝોડા આવી પડે, ક્યાંક માવઠા થાય, ક્યાં આપણે થાય ભગવાને આ બધું શું કર્યું, ભગવાને કંઈ કર્યું નથી, જે કંઈ કર્યું બધું આપણે જ કર્યું છે, આપણે ઝાડનો નાશ કરી નાખ્યો, આપણે નદીઓનું પૂરું કરી નાખ્યું, આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકના ડૂચા દરિયા સુધી ઉગાડ્યા, આ બધું નહીં, હજી તો આટલો આ વોર્નિંગ આપે છે, હજી આપણે જો નહીં સમજીને તો આ તો કુદરત છે, એના હું કઈ કોઈનું હાલે નહીં, હા એ તો પ્રકૃતિ વિલા સૃષ્ટિ લઈ હોય, એટલે બનાસકાંઠામાં તીડ અને આ દેશમાં પાછા આમ ખારા ખારા કાયદા આવ્યા, એમાં આમ બોર ખોદિયા ફાટી ધોવાડી ગયા, એટલે ચારે બાજુથી હાવ બહરાટો બોલે છે, એટલે હવે દેશને બચાવવા માટે આપણે તૈયાર થવું પડશે, બરાબર બરાબરનું તૈયાર થવું પડશે, કારણ કે કૃષ્ણ કનૈયો ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે, અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વધ સટકાર, એને કીધું છે ગીતામાં, ગાય અર્જુન દેશ માટે કે તમારા માટે પોતાના માટે કે પોતાની સંપત્તિ હોય તો આ તો દેશની સંપત્તિને ભડકા કરે, પણ પોતાની સંપત્તિ હોય કે દેશની સંપત્તિ હોય એને કોઈ હળગાવે, અગ્નિદત્ત વિષદત્ત અને એક કોઈ આપણને ઝેર પીવરાવવા આવે, ઝેર રેડે કાનમાં રેડે છે ને, કારણ મોઢામાં ગયેલું ઝેરમાં તો એક જ મરે, કાનમાં નાખેલા ઝેર તો કેટલાના ભૂકા કાઢ નાખે એનું નક્કી જ ન હોય, એનું ધ્યાન રાખવું પડે, એ ઉતારવાના મંત્રે નથી, અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર, એક તો આપણી ધરતીને લઈ જાય દાર, એક સ્ત્રી ઉપર કોઈ હાથ નાખે, સ્ત્રીની ઈજ બેન દીકરીની ઈજ ઉપર ધનહાર અને આપણું ધન હરી લે, બહુરી બકારત શસ્ત્ર ગહી અને એક યુદ્ધના મેદાનમાં હામો આવીને પડકારો કરે, ભાઈડો થા અવધ વધ સટકાર, આ ન મારવા યોગ્ય હોય તોય એને મારી નાખો, એવો અમારો કનૈયો કહી ગયો છે, એટલે અમને તો કનૈયો કહે બરોબર લાગે એનાથી આગળ, એટલે આપણે પોલીસની આયરે છીએ અને પોલીસને જે કાંઈ જ્યાં જરૂર પડે અને જ્યાં બોલવાનું થાય ત્યાં આપણે કાયમ ભેળા જ છીએ, આપણા દેશમાં કોઈ જ્ઞાતિવાદ નથી, હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ હોય, બધાનો આ ભારત છે આપણા, અને સોની કી ચીડિયા બનાવવાનો છે, અને જે દેશને નુકસાન કરે ને એ કોઈ જ્ઞાતિ જાતિ હિન્દુ મુસ્લમાન નહીં, માણસના પેટનો જ ન હોય એ જ કરે, બાકી એમાં બીજું જ્ઞાતિવાદની વાત છે જ નહીં, હા એટલે જે જે હારા હારા કાયદા આવે છે, અને આપણે ક્યાં કોઈને કાંઈ કાઢી મૂકવા, ભારત આપણે હારે રહેવા છે એટલે પહેલેથી બધું બરાબર રાખ્યું છે, ઝાલા માનસિંહ નો ભારત છે,
કાશી ની રાણી લક્ષ્મીબાઈ નો ભારત છે અને બેગમ હઝરત મહલ નો ભારત છે, પણ મને વાંધો ઈ છે કે અમેરિકાના એરપોર્ટ પર શાહરૂખ ખાન ને ઘડીક વાર જે થોડી ઘણી એરપોર્ટ માં તપાસ કરે એરપોર્ટ વાળા, તો ઈ વખત નો ભારત નો મંત્રી રાડ્યો નાખીને નાખીને કેતો તો કે ભારત માં બધું કાયદો વિખાઈ ગયો, અરે આપણી અસ્મિતા વિખાઈ ગઈ છે, શાહરૂખ ખાન ને અમેરિકાના એરપોર્ટ ઉપર કેમ રોકાય. પણ ઈ વખતે એક ક્ષણ ની માલિકો ભારત ની અસ્મિતા ને ઉજળી કરી જગત ને દેખાડી દીધું એવી મિસાઈલ અને એવા એવા વિજ્ઞાન એટલું બધું આપણને આપ્યું. એ અબ્દુલ કલામ ને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યો તો તેની કોઈ મંત્રી બોલ્યો નહોતો ભલા માણસ, એટલા માટે અમે રાડ્યું નાખી છે ભલા માણસ.